આજે તમને પૂછવું છે કે ફ્રેન્ડશીપ ડે છે, શું કર્યું? મેં તો 1 ઓગસ્ટ સમજીને તમારા માટે આજે ફ્રેન્ડશીપની શિબિર ગોઠવી દીધી. સવારથી બપોર સુધી તમે શું કર્યું? કોઈને કાર્ડ આપ્યું? કોઈને ગિફ્ટ આપી? તમે કોઈ ફ્લાવર્સ આપી આવ્યા? નો. વેરી ગુડ. તો શું કર્યું? શું? ખાલી મેસેજીસ કરે. હેપી ફ્રેન્ડશીપ ડે, હેપી ફ્રેન્ડશીપ ડે. આજની શિબિરમાં મારે તમને મિત્ર કોને કહેવાય બહુ વિસ્તારથી સમજાવ્યું છે. યાદ રહે, સીના ક્યારે ટોળા ના હોય એમ દોસ્તના ક્યારે જમેલા ના હોય. ફ્રેન્ડ્સના ઢગલા હોય શું ના પાડો? તમારો જરા મોબાઈલ ખોલીને મને બતાવો કોન્ટેક્ટ લિસ્ટમાં કેટલા નંબર છે, કેટલા નંબર છે. દરેકના પોતાના જાણે બ્રોડકાસ્ટ ગ્રુપ ચાલી રહ્યા છે. એક મેઘ મેસેજ આવે ને દબા દબ દબા દબ દબા જ દેવાના, દબા જ દેવાના. યાદ રાખજો, તમારા મોબાઈલમાં તમે જેને ફ્રેન્ડ્સ ગણો છો ને, હું એને ફ્રેન્ડ્સ નથી કહેતો, હું એને કોન્ટેક્ટ નંબર કહું છું. ફ્રેન્ડ કહેવાય જેને તમને નંબર આપ્યો એટલે તમારો ફ્રેન્ડ થઈ ગયો, એને ફ્રેન્ડ ના કહેવાય. 3 પ્રકારના ફ્રેન્ડ હોય. નંબર 1, જસ્ટ ફ્રેન્ડ. જસ્ટ તમે અહીંથી અમદાવાદ જતા હતા, તમારી સાથે ગાડીમાં કોક તમને મળી ગયો, તમે એકબીજાને નંબર આપી દીધા, હાય હેલો કરી લીધું, વાર્તા પૂરી. તમે ઉતર્યા, એ સુરત આવીને ઉતરી ગયો, તમે અમદાવાદ આવ્યો, તમે ઉતરી ગયા, ન કોઈ લેવા ન કોઈ. બહુ બહુ તો કેટલું તમારે ટ્રેનમાં બેઠા હતા, ભાઈ તારી પાસે ગુજરાત સમાચાર હોય તો આપને, આ તો તારી પાસે પાવર બેંક હોય તો આ. ઘણા મારા બેટા અપાશ્રમમાં આવીને પૂછે, સાહેબ ચાર્જિંગ કરવાનું ક્યાં છે? પેલા આમાં જોયા કરે, એટલે મેં કીધું કોને જોયે છે, કોઈ અહીંયા? ના ના ના, ચાર્જિંગ કરવું છે. આખા ગામની પંચાયત કરીને મોબાઈલની બેટરી ત્યાં બહાર ઉતારવાની અને ચાર્જિંગ અમારા અપાહારમાં આવીને કરવાનું. જસ્ટ ફ્રેન્ડ. નંબર 2, ધ બેસ્ટ ફ્રેન્ડ. બેસ્ટ ફ્રેન્ડ કોને કહેવાય? જો તમે જરા બોલશો તો મને બહુ મજા આવશે. તમને એમ લાગશે કે આપણી બેની વેવલેન્થ મળે છે, નહીં તો આપો ના જેવું. તમે તું બોલતે ભલે આમ બસ ઘરે જઈને તમારા મા બાપ તમને પૂછશે, બેટા હું સાંભળે? કેમ કે તમને ઘણાને છે ને આજે મમ્મી પપ્પાએ ધક્કા મારીને મોકલ્યા છે. સાચી વાત, જેને ખરેખર મા બાપે પાસ લઈને આજે પ્રેમથી મોકલે, બેટા એક શિબિરમાં જા, બેટા એક શિબિરમાં જા, પછી હું તને નહીં કહું. આવું કીધું છે કે નથી કીધું? આંગળી ઊંચી કરો. રેવા દો ને હવે. તમારી મમ્મીને બોલાવું, ઈ મને કહીને ગઈ છે કે મારા સર મેં 12 છોકરાઓના પાસ લીધા છે અને બધાને કીધું છે પેલી સાંભળજો, બીજામાં મજા આવે તો જજો, નહીં તો કઈ નહીં. આવતા રવિવારે આવવાના? મારું થયું નહીતર મારું નામ કપાત, નામ મારું ખરાબ કરી નાખો તમે. તમારી મમ્મીઓ મને કહેશે કે એને કઈ મજા બજા ન આવી, એટલે હવે એ બીજી વાર નહીં આવે. મેં તો એને કીધું તું એક વાર જા, તમે રેવા દો, તમને કોકે તમારા દોસ્તે લઈ આવ્યા છે. લાવ્યા છે કે નથી લાવ્યા? ખરો, મેં ગઈકાલના પ્રવચનમાં કીધું હતું, ખરો ફ્રેન્ડશીપ ડે આજે મનાવવો હોય તો તમારા બેસ્ટ ફ્રેન્ડ એને પાસ લઈ લો, એને પકડાવો કે તું મારો ખરો દોસ્ત હોય. આવતીકાલે એક શિબિરમાં આવશે, પછી લઈ આવું. તો મા બાપે મોકલ્યા છે, આ વાડીમાં 4 જગ્યા એક સાથે લગ્ન હોય ને, ચારે ચાર ના તમને આમંત્રણ આવ્યા હોય, તમે કયા લગ્નમાં જમવા જાઓ? આ જૂની વાડી નવી વાડી બધે લગ્ન હોય ને, તમને ચારે ચાર માં આમંત્રણ આવ્યું, ક્યાંક માંડામાંથી આવ્યું, ક્યાંક દબાસંગ માંથી આવ્યું, ક્યાંક કચુડા માંથી આવ્યું, ક્યાંક લખિયા માંથી આવ્યું, ક્યાંક રાસનપર માંથી, આમ બધે તમારા કઈક ને ક્યાંક લાગવગ છેડા અડે છે અને તમને આવ્યું છે, તમે ક્યાં છો? મેં એક જગ્યાએ આવી રીતના પૂછ્યું, મને કે મેનુ ક્યાં? સારામાં સારું. અહીંયા તો એક જ શિબિર છે એટલે મેનુ આનું વાત છે, બીજું કઈ આવું. પાછા ઉપર ન પહોંચી જતા ઉપર બીજી શિબિર હોય ને બાજુમાં ત્રીજી શિબિર હોય, એવું બધું કઈ. બેસ્ટ ફ્રેન્ડ, તમારો પ્રસંગ હોય અને તમે જેને ઇન્વાઇટ કરો એને શું કહેવાય? બેસ્ટ ફ્રેન્ડ.
કોઈ જસ્ટ ફ્રેન્ડ ને ઇન્વાઇટ ના, એ આપણે ગાડીમાં મળ્યા હતા ને તો મારા ઘરે પ્રસંગ છે આવજો, આવું કે કોઈ કોઈ ના. પણ એના કરતા પણ હજી હું આગળ જાઉં છું. જસ્ટ ફ્રેન્ડ ના તો ટોળા હોય, હાલતા ને ચાલતા મળે ને, કોઈ વ્યાખ્યાનમાં મળી જાય ને, કોઈ ગાડીમાં મળી જાય ને, કોઈ દુકાનમાં મળી જાય, કોઈ માર્કેટમાં મળી જાય, આખી જેને ઓળખતા હોય બધા જસ્ટ ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ. એ કેટલા હોય? 5-15 હોય, 5-15 જેને તમે પ્રસંગમાં ઇન્વાઇટ કરો, મારો બેસ્ટ ફ્રેન્ડ છે,